કાશી વિશ્વનાથ મંદિર ખાતે દીપ્તિ પાઠકના ગ્રુપ દ્વારા નવરાત્રીની તૈયારીના ભાગરૂપે પ્રેક્ટિસ શરૂ કરી દેવામાં આવી છે. માતાજીની ભક્તિ અને ગુણગાન ગાવાનો તહેવાર એટલે નવરાત્રી. નવરાત્રીના ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ગરબા રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે નવરાત્રીમાં અવનવા ગરબા ગાવા, રસિકો દ્વારા ગરબા ક્લાસીસમાં જઈ અવનવી ગરબાની સ્ટાઇલો શીખતા હોય છે. ત્યારે આજના યુગ પ્રમાણે જુદા જુદા પાર્ટી પ્લોટ અને ક્લબોમાં પણ મોટા પાયે ગરબાનું આયોજન થતું હોય છે. ત્યારે ખેલૈયાઓને ગરબાનો આનંદ અપાવતા અલગ અલગ પાર્ટીઓ અને ગ્રુપો પણ પોતાની તૈયારીમાં લાગી ગયા છે. ત્યારે અમદાવાદના પિરાણા રોડ પર આવેલા કાશી વિશ્વનાથ મંદિર ખાતે દ્રીપ્ત પાઠ ગ્રુપ દ્વારા ગીતોની પ્રેક્ટિસ ચાલુ કરી દેવામાં આવી છે. ત્યારે ભારે ઉત્સાહપૂર્વક આખી ટીમે પ્રેક્ટિસ કરી હતી અને મંદિરમાં નવરાત્રી જેવો માહોલ બનાવી દીધો હતો. આ વખતે મેસ મેરેજિંગ ઇવેન્ટ એન્ડ એન્ટરટેનમેન્ટ દ્વારા ઓર્ગેનાઇઝેશન કરેલા નવલી નવરાત્રીમાં વિવાહ પાર્ટી પ્લોટમાં દ્રીપ્ત પાઠકનું ગ્રુપ ખેલૈયાઓને ગરબે રમાડે તે તો મહત્વની વાત તો છે. ગુજરાતી ફિલ્મના કલાકાર અને સિંગર એવા સવનક વ્યાસ પણ આ ગ્રુપમાં હોવાથી ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મ્યુઝિક લાઇનમાં 28 યર્સથી હું પ્રોગ્રામ કરી રહી છું અને ખાસ માતાજીના નવલા નવરાત્રા અને એક નિયમ સાથે કે એવરી યર માત્ર ને માત્ર ટ્રેડિશનલ ગરબા જ ગાવાના, પ્રાચીન અર્વાચીન ગરબા ગાવાના એ નિયમ સાથે નવરાત્રી કરીએ છીએ. ગરબા અમે મોસ્ટલી પ્રાચીન અર્વાચીન જ ગાઈએ છીએ. દર વર્ષે નવરાત્રી હોય ત્યારે દીપ્તિ પાઠકના ગ્રુપ સાથે છેલ્લા 12 વર્ષથી હું પરફોર્મ કરું છું અને બસ આ વર્ષે પણ બહુ જ સરસ રીતે નવરાત્રીનું આયોજન થયું છે અને અમે 9-9 દિવસ બહુ સરસ પરફોર્મન્સ આપવાના છે. જી, આજે અમે લોકો અહીંયા રિહર્સલ કરી રહ્યા છીએ. અમે નોર્મલી આવું કરતા હોઈએ છીએ કે આ સરસ મજાનું કાશી વિશ્વનાથ મહાદેવનું પ્રાંગણ છે અને આ સરસ પવિત્ર વાતાવરણની અંદર અમે દર વર્ષે અમારા રિહર્સલ અહીંયા જ રાખીએ છીએ. ઓલ ધો અમારી પાસે ઘણી બધી જગ્યા છે રિહર્સલ કરવાની, પણ આ જગ્યાએ રિહર્સલ એટલા માટે રાખીએ છીએ કે એક ખરેખર જે માતાજીના ગરબા હોય તો એનો જે માહોલ હોય છે, એની જે એનું સાતત્ય હોય છે એ અમારી અંદર આવે અને અમે એટલી જ સરસ રીતે માતાજીની આરાધના કરી શકીએ. એટલે અહીંયા રિહર્સલ કરીએ છીએ અમારા ગરબાનું ફૂલ ટીમ સાથે અને દર વર્ષે આવું કરતા હોઈએ છીએ. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.